નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી જાદવ રાકેશ યુટ્યુબ ચેનલ પર આજે નવ ઓગસ્ટ બે હજાર ઓગણીસમાં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઈકન છે તેને ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સોજનો સાથે શેર જરૂર કરશો અને આ વિડીયોને અંત સુધી જોશો તો ચાલો મિત્રો શરૂ કરીએ નવ ઓગસ્ટ બે હજાર ઓગણીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક પાકિસ્તાની સેનાએ પોતાની વેબસાઇટ હાલમાં જ કયા દેશમાં બેન કરી તો તે કરી છે ભારત દેશમાં પાકિસ્તાને પોતાની સેનાની વેબસાઇટ ભારતમાં બેન કરી છે પાકિસ્તાન પાટનગર ઇસ્લામાબાદ રાષ્ટ્રપતિ આરિફ અલ્વી પ્રધાનમંત્રી ઇમરાન ખાન ચરણ છે પાકિસ્તાની રૂપી ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચરણ છે રૂપી પ્રશ્ન બે હાલમાં જ કયા રાજ્યના પૂર્વ સીએમ સુષ્મા સ્વરાજનું અવસાન થયું તો તેઓ પૂર્વ સીએમ હતા નવી દિલ્હીના તેઓ ભારતના વિદેશ મંત્રી પણ રહ્યા હતા તેઓ દિલ્હીના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત ને રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન ત્રણ હાલમાં જ કઈ પાર્ટીના રાજ્યસભા સાંસદે કલમ થ્રી સેવન જીરોના વિરોધમાં રાજીનામું આપ્યું છે તો તેઓ સાંસદ છે રાજ્યસભા સમાજવાદી પાર્ટીના રાજ્યભા રાજ્યસભા સાંસદ રાજ્યસભા સાંસદ સુરેન્દ્રસિંહ નાગર તેમજ સંજય શેઠે રાજીનામું આપ્યું છે સમાજવાદી પાર્ટીની સ્થાપના ઓગણીસો બાણુંમાં મુખ્ય મથક નવી દિલ્હીમાં અધ્યક્ષ છે અખિલેશ યાદવ અને મહાસચિવ છે કિરણમય નંદા પ્રશ્ન ચાર સાતમી ભારત બાંગ્લાદેશ ગૃહમંત્રી સ્તરની દ્વિપક્ષીય ચર્ચાનું આયોજન ક્યાં શરૂ થયું તો તે આયોજન શરૂ થયું છે નવી દિલ્હીનું બાંગ્લાદેશ પાટનગર ઢાકા રાષ્ટ્રપતિ અબ્દુલ હમીદ પ્રધાનમંત્રી શેખ હસીના અને છે બાંગ્લાદેશી ટકા ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચલણ છે રૂપિયો પ્રશ્ન પાંચ હાલમાં જ આરબીઆઈએ રેપો રેટમાં કેટલા બેસીસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે તો તે કર્યું છે ઝીરો પોઈન્ટ પાંત્રીસનો હવે રેપો રેટ પાંચ પાંચ પોઈન્ટ ચાલીસ ટકા થયો છે પહેલાં પાંચ પોઈન્ટ પંચોતેર ટકા હતો આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સ્થાપના એક એપ્રિલ ઓગણીસો પાંત્રીસ મુખ્ય મથક મુંબઈમાં છે ગવર્નર છે હાલમાં શક્તિકાંત દાસ પ્રશ્ન છ કયા અભિનેતાને મેલબોર્નમાં ભારતીય ફિલ્મ મહોત્સવ કાર્યક્રમ દરમિયાન એક્સિલન્સ ઇન સિનેમા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે તો તે છે અભિનેતા શાહરૂખ ખાન શાહરૂખ ખાન આ સમારોહમાં મુખ્ય અતિથિ હશે અને તેમને વિક્ટોરિયાના ગવર્નર રીંડા ડેસાઉ આ પુરસ્કાર આપશે ડેસાઉ સ્ટેટ ઓફ વિક્ટોરિયાની પ્રથમ મહિલા ગવર્નર છે પ્રશ્ન સાત હાલમાં જ કઈ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ દુનિયાના સૌથી પાતળા સોનાનું નિર્માણ કર્યું તો તે છે યુનિવર્સિટી ઓફ લિડ્સ ઇંગ્લેન્ડની યુનિવર્સિટી ઓફ લિડ્સના વૈજ્ઞાનિકોએ દુનિયાના સૌથી પાતળા સોનાનું નિર્માણ કર્યું છે જેનું માપ બે પરમાણુની જાડે બરાબર છે ઇંગ્લેન્ડ પાટનગર લંડન પ્રધાનમંત્રી બોરિસ જોન્સન ચરણ છે પાઉન્ડ સ્ટલિન પ્રશ્ન આઠ હાલમાં જાહેર આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં કયો દેશ પ્રથમ રહ્યો તો તે દેશ રહ્યો છે પ્રથમ ભારત ભારત પ્રથમ ન્યૂઝીલેન્ડ બીજા અને સાઉથ આફ્રિકા ત્રીજા ક્રમે છે આઈસીસીનું પૂરું નામ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ સ્થાપના પંદર જૂન ઓગણીસો નવ મુખ્ય મથક દુબઈ યુનાઇટેડ આરબ અમીરાતમાં અધ્યક્ષ શશાંક મનોહર સીઈઓ મનુ સાહની અને સભ્ય દેશો છે એકસો પાંચ પ્રશ્ન નવ હાલમાં જ નેશનલ હેન્ડલૂમ ડે ક્યારે ઉજવવામાં આવ્યું તો તે ઉજવવામાં આવ્યું સાત ઓગસ્ટના રોજ ભારત દર વર્ષે સાત ઓગસ્ટના રોજ નેશનલ હેન્ડલૂમ ડે તરીકે ઉજવે છે આ દિવસ હાથ હોનાર કારીગરોના સન્માન માટે ઉજવવામાં આવે છે હાલમાં ભારતના કાપડ મંત્રી છે સ્મૃતિ ઈરાની પ્રશ્ન દસ ચાર હજાર કિમી સાયકલિંગ રેસ જીતનારી દુનિયાની પ્રથમ મહિલા કોણ બની તો તે બની છે ફિયોના કોલબિંગર તેમણે આ રેસ જીતવા દસ દિવસ બે કલાક અને અડતાલીસ મિનિટનો સમય લીધો હતો જર્મની પાટનગર બર્લિન ચાન્સલર એન્જેલો મોર્કલ ચલણ છે યુરો પ્રશ્ન અગિયાર હાલમાં જ ઓસ્ટ્રેલિયાના નિક કિર્ગીઓસે કોને હરાવી એટીપી વોશિંગ્ટન ઓપન બે હજાર ઓગણીસનો નો ખિતાબ જીત્યો તો તે હરાવ્યા છે ડેનિયલ મેદુદેવને ઓસ્ટ્રેલિયાના નિક કિર્ગીઓસે રશિયાના ડેનિયલ મેદુદેવને હરાવ્યા છે ઓસ્ટ્રેલિયા પાટનગર કેનબરા પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન ચરણ છે ઓસ્ટ્રેલિયન ડોલર પ્રશ્ન હાલમાં જ દેશની નાજ જોશીને મિસ વર્લ્ડ ખિતાબ જીત્યો તો તે છે ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન તેર હાલમાં જ બાંગ્લાદેશને કયા દેશ સાથે યુરેનિયમ આપૂર્તિના કરાર પર સહયોગ કરી તો તે તેમણે કરાર કર્યો છે રશિયા સાથે બાંગ્લાદેશ પાટનગર ઢાકા રાષ્ટ્રપતિ અબ્દુલ હમીદ પ્રધાનમંત્રી શેખ હસીના ચલણ છે બાંગ્લાદેશી ટકા રશિયા પાટનગર મોસ્કો રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચલણ છે રશિયન રૂબર્ટ પ્રશ્ન ચૌદ ફોર્બ્સ મુજબ સૌથી વધારે કમાણી કરનાર મહિલાઓની યાદીમાં પ્રથમ સ્થાન કોને મળ્યું તો તે મળ્યું છે સેરેના વિલિયમ્સ ફોર્બ્સની આ યાદીમાં એકમાત્ર ભારતીય મહિલા પીવી સિંધુનો સમાવેશ થયો છે પ્રશ્ન પંદર હાલમાં જ બેક્ટેરિયાની જાણ મેળવવા માટે કોણે ઉપકરણ વિકસિત કર્યું તો તે કર્યું છે આઈટી ગુવાહાટી જે આસામમાં આવેલી છે આસામ રાજધાની દિસપુર મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ રાજ્યપાલ જગદીશ મુખી વિધાનસભાની બેઠકો એકસો છવ્વીસ લોકસભાની બેઠકો ચૌદ રાજ્યસભાની બેઠકો સાત અને સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ થેન્ક્સ ફોર વોચિંગ મિત્રો વિડીયોને લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરી કરશો આગળના વિડીયો જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોની લિંક્સ આપેલી છે તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડો દેખાઈ રહી છે તે વિન્ડોને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો અને ચેનલને સપ્લાય પણ કરી શકો છો થેન્ક યુ વેરી મચ